બાળક છે ને એ જ્યારે થોડું 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 મોટું થતું જાય એટલે આપણે ત્યાં બહુ પૂછવાની કટે હોવ કે તું દીકરો દીકરી જે હોય તું કોનો, એટલે પેલા બિચારો સાચું જ બોલે કે માનો હોય કે બાપ. પણ પછી ખબર પડે કે એકનું નામ લેવાથી અને બીજાનું ના લેવાથી જે નુકસાન પડે એ ખબર પડવાની શરૂ થાય. જ્યારથી ખબર પડે પછીનો જવાબ શું હોય, તું કોનો, કે બેઉં. આ બેઉંનું કે ત્યારથી આપણા જીવનમાં પોલિટિક્સ દાખલ થયું ગણાય. ત્યારથી આપણે કોઈને નારાજ કરવા નથી માંગતા એવું આપણે ઉદ્ઘોષ કરી દઈએ છીએ, એટલું શીખીને આવીએ છીએ. હવે તમે એસઆઈ બન્યા પછી તમે એ શીખ્યા અને પછી આટલે પહોંચે એમાં કેટલા વર્ષો ગયા, એટલે તમે વધારે શીખી ગયા. એટલે હવે તો બહુ તમે હેન્ડલ ને ટેકલ કરીશ. તમારે તમારે તમને ખ્યાલ હશે કે ડૉક્ટર જ્યારે ઇન્જેક્શન આપે એમાં ખાસ કરીને છોકરાઓ ત્યારે દ્રશ્ય જોયું છે, તમે તમારા ઉપર પણ જોયું જ હશે. એ પછી ધમપછાડા ચાલતા કેટલાક તો ડૉક્ટરને ના સાંભળી શકે એવું છોકરા બોલતા હોય છે. તો ડોક્ટર બેટા તું ક્યાં ધૂળમાં, એટલે ભણવાની વાત કથા કરી અહીંયા દુખાવાની ચિંતા થાય, એ ભણવાની વાત ચાલે ક્યાં ધૂળમાં ભણે શું કરે, આવા ફાલતુ પ્રશ્નો પૂછે ડોક્ટર. પણ એને ડાયવર્ટ કરવાની કોશિશ, પણ ડોક્ટર ડાયવર્ટ થતો નથી. એ પૂંબળું ઘસે સરસ રીતે ઇન્જેક્ટ, બસ પતી ગયું, પતે હજુ પતી ગયું, શરૂ નહીં થયું ત્યાંથી પતી ગયું બોલે છે. એને શરૂ તો થવા દો કમસે કમ, તો પણ ત્યાંથી કંઈક પતી ગયું તો એનો મતલબ શું થયો કે જેને જે કામ કરવું એ સિફતપૂર્વક પુનઃપૂર્વક ચાલાકીપૂર્વક ખબર ના પડે એમ ચૂપકી દીધી કરવાનું હોય છે. રિએક્શન તો આવશે જ, અને તમે જે નક્કી કરશો એ પ્રમાણે કામ કરશો એની એક ઓળખ ઊભી થશે. એટલે ઓળખ એવી મજબૂત ઊભી થાય કે બધાને તમે જવાના આવી પહેલાં જ આમ ખ્યાલ પડી જાય કે તમારા અહીં પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઓબ્ઝર્વેશન કર્યા પછી એને યોગ્ય રીતે બને તેટલું ઓબ્જેક્ટિવલી, સબ્જેક્ટિવ બન્યા સિવાય તમે એને કેવી રીતે ઢાંચામાં ઢાળી અને એનું મૂલ્યાંકન થાય છે એ જોવો. એ જે સ્કિલ છે એને લઈને પાઠ આપવાના કે જોવાના હોય તો એવું જરા થવું જોઈએ કે કરવું જોઈએ. એમ તમે નક્કી કરી નાખો ભાઈ આચાર્ય જોડે શિક્ષક જોડે મારે સંબંધ જ નહીં રાખો ને, હવે તમે ઉપગ્રહવાસી થઈ ગયા એવું નહીં થવાનું. એવું થશો તો વધારે મુશ્કેલી તમારા માટે વધારે ઊભી થશે. આપણે જમાતમાં ભળીએ જવાનું અને આપણે જે કરવાનું એ કરતા રહેવાનું, આ એની રીત છે. એમને ક્યાંય ના લાગવું જોઈએ કે આ એલિયન થઈને આયા નહીં આપણી જોડે, એવું નહીં થવું જોઈએ. કેમ નહીં થવું જોઈએ, કારણ કે જો તમને તમારા માનશે ને તો જ તમને સહકાર આપશે ને તો જ તમારે તમે પણ સારી રીતે કામ કરી શકશો. જ્યારે તમે એમના કરતા જુદા છો, ઉપરના છો, આવું જ્યારે લાગશે ત્યારે તમને છોડી દેશે. એટલે તમારે કાલે મેં કહ્યું તેમ કે તમારે શિક્ષક તરીકે વિનમ્ર ભાવે જવાનું અને અંદરથી તમે સુપરવાઇઝર તરીકે રોલ. એટલે મેં કહ્યું કે ભાઈ શિક્ષક છીએ તો આપણે પણ આપણને સાહેબ થતાં રોકી લેવાના છે. આપણી અંદર પણ એવી ગલી ખંજવાળ ઉપડે કે આપણે તો હવે સાહેબ થઈ ગયા, આપણે શું સીએસસી બન્યા કે સાહેબ થઈ ગયા. અને એમાં કોઈ ભાઈ કે બેન કે બોલાવે તો આંચકો લાગે, સાહેબ ને મેડમ જેવા શબ્દો સાંભળવાની હવે ટેપ શરૂ થઈ જાય છે. અને જે ના બોલે અપમાનની લિસ્ટમાં આવી જાય, પછી જોતા તારી વાત છે કહું છું ડાયરેક્ટ કહેવાય. આપણે હવે ટીવી જઈએ છીએ, ઘણા માણસો નહીં ફોનમાં કે કોણ બોલો છો તો પોતાનું નામ દઈને પછી પાછળ સાહેબ લખે, ભાઈ તું તારો સાહેબ થોડો છે, તું તો તારી જોડે ખુલ્લું નામ બોલ કમસે કમ. પણ સામેવાળા સાહેબ કે એટલે માટે બોલાવડાવવાના કે જેથી કે એને બોલવા ભૂલ ના પડે, કારણ કે આ પ્રેક્ટિસ કરાવવાની હોય ને. કેટલીક બહેનો એટલી ચાલાક હોય કે એમના હસબન્ડને પણ સાહેબ સાહેબ કહે, એટલે બાજુબાજુ હોય કોઈ ભાઈ ના કહી જાય, ધ્યાન રાખે અમારા સાહેબ તો આમ સાહેબ, એટલે ભાઈ શું સાહેબ હશે ને સાહેબ કરે છે એવું જબરું છે. પણ તું સાહેબ કેમ કે તો બધા સાહેબ બોલશે.
પણ છતાં હું તમને એમ કહું કે તમે પછીના સમયમાં, તમે ગણિત વિજ્ઞાનના છો, અંગ્રેજીના છો, તમારા વગર કોઈ ભણાવી નહીં શકતું, તો તમારું કામ કર્યા પછીના સમયમાં તમારી સ્કૂલમાં જઈને ભણાવતા તમને મારા ખ્યાલથી કોઈ રોકી ના શકે, રોકી શકે કે તમે આ કામ કરી શકો, તમે તમારા વિદ્યાર્થીઓને માટે પણ ન્યાય આપી શકો, તમે શાળા પણ સંભાળી શકો અને આ કામ પણ સંભાળી શકો, લાગે અંદરથી ઉમળકો જાગે કે ભાઈ આપણે કરવા જેવું છે, આપણા વગેરે બાળકોનું આમ છે, ચોક્કસ રીતે થવું જોઈએ. તમારા મત ઘણા એવા હશે કે ઉત્તમ શિક્ષકો છે, સ્કૂલમાં એની ખોટ ઊભી થઈ છે, તો તમારી જે કૌશલ્ય છે એ બાબતનું જે છે એ એમના સુધી સ્કૂલ સાથે તમારું કનેક્શન રહેવું જોઈએ. હું ઘણી વાર કહેતો ભાઈ આપણે દૈનિક નોંધપોથી કોઈ દરેક જિલ્લામાં એક સ્ટોર હોય છે જ્યાંથી બધું પરચુરણ આવું બધું મળતું હોય, પત્રકો બીજું ત્રીજું કરતા હોય બધું, ત્યાં આપણે એમ કે આવી દૈનિક નોંધપોથી લખેલી મળે છાપેલી, કે શું વાત છે, ખાલી ખાલી સહી જ કરવા દે. હવે આ દૈનિક મેં પછી ડીપીઓ થયેલ મેં એક સુધારો કર્યો. બીજો ભાઈ દૈનિક નોંધપોથીમાં તમારે જે કરવાની લખવાનું, તમે લોકો આખો દિવસ શાંતિથી પલોઠવાને બેસી હશે એવું જ લખવાનું, એવું જ કરવાનું. જ્યારે મુલાકાત અધિકારી લેતો પલોઠવાને બેઠેલા હોય ઉભા ના હોય, ઉભા હોય તો તમે તમે ભંગ કર્યો, તમે તમારો પેલાનો ભંગ. આટલી વાત બિલકુલ સ્પષ્ટ. હું ત્યારે મામલતદારમાં હતો બાબરમાં બનાસકાંઠા 2007. તો ત્યારે મેં અનુભવ કર્યો કે ગામથી 1.5 કિલોમીટર દૂર છે એની મા બધા કહે છે, તો ઓફિસે બેઠો હતો, મને નાય મામલાદાર બધા કહેવાય કે સાહેબ ગામમાંથી 50-60 બહેનો છે ને પાણીના બેડા લઈને આવે છે, શાના માટે? એટલે કે ગામમાં પાણી કેટલા દિવસથી મળતું નથી અને નગરપાલિકાનું આપણા અંદરમાં તો હવે કહો છો અંદરમાં આવે તો શું કે કંઈ નહીં, અહીંયા બધા પત્રકારો બધા લઈને આવે છે, બેડા ફોડવાનો કાર્યક્રમ છે ને અહીંયા બધું છે, જે બેડા ફોડવાના બેડા હોય જુદા હોય હો, એટલે એનો થોડો જુદા હોય, આપણે મફતનું જ કશું જ જવા નથી. તો બધા પછી મને કહે સાહેબ બધા આવી ગયા, આવી ગયા ભલે આવી ગયા, હું ચિંતા કરું, આપણે હોલ છે ખોલાવી દો, પંખા ચાલુ કરો, પાથરણા પાથરી દો, પાણી આપી દો, પછી મને બોલાવ. પછી હું ગયો, અમારા સ્ટાફ પણ બધા ચિંતામાં, પત્રકારો પત્રકારો રાહ જોઈ રહ્યા કે તમાશો થાય ને આપણે જોઈએ. આ ટોળું હતું, આ ટોળા હવે કઈ રીતે કામ કરવું? તમે ટોળાને એમ કહો કે તમે આમ કર્યું આમ ના કરે, તેમના કોઈ ટોળું કોઈ સલાહ માને નહીં, એવી કબૂતિ કહેવાય વાપરી નહીં. મેં જઈને તરત કહ્યું બોલો શેના માટે આવવાનું થયું? એમાંથી એક બેન બોલી, કેમ ખબર નહીં પડતી આપ મારા માટલા લઈને આવ્યા, તમે શેના માટે આવ્યા હશો? મને બોલો તો ખબર પડે ને કે પાણી નહીં આવતું ક્યારથી, કે 15-20 દિવસથી કે ગામમાં પાણી નહીં આવતું, હવે પછી કંટાળા એટલે આવ્યા. આટલી વાત ને પટેલ, મેં કહ્યું 15-20 દિવસથી પાણી નહીં આવતું અને તમને આજ મુહૂર્ત આવ્યું આવવાનું, આ વહેલા આવવું જોઈએ ને તમારે. જો આ પંચ ત્યાં 2-3 બહેનો બોલે અમારે તો આવું, આ બધી ના પાડતી હતી. પછી તો અંગ્રેજો જે કળા આપી દીધા છે એમના પૂરતી થોડી હોય એમ, પછી આમ આમ થઈ ગયો. મેં કીધું ભાઈ તમે ઝઘડો કરવા આવ્યા છો અહીંયા બધા, હવે શાંત રહો, હવે આપણે શું કરો ને વિચારીએ એમ. પછી બધા શાંત થયા અને બધા એક સુરમાં આવ્યા, હવે શું કરવાનું એ વિચાર્યું, એટલે એમને બેડા ફોડવાનો કાર્યક્રમ બિલકુલ મુલતવી રાખ્યો અને મેં પણ એવી કોશિશ કરી કે ઝડપથી પાણી મળી જાય અને પ્રશ્ન આખો સોલ્વ થઈ ગયો. હવે આના શું થઈ શક્યું હોત, કેટલાક અધિકારી છે પ્રશ્ન તો ભાગી જાય, કેટલાક પ્રશ્ન બીજાને આડા કરે, કેટલાક પ્રશ્ન તો સરેન્ડર થઈ જાય, જુદા જુદા મૂળ વાપરે. પણ તમે સમજદારીપૂર્વક ડટેલા રહો અને એટલું હંમેશા યાદ રાખજો કે જ્યારે પણ પ્રશ્ન આવે, ગમે તેવો પ્રશ્ન હોય, ગમે મોટો આકાશ પાતાળી થઈ જતો હોય, તો પણ તમે જગ્યા ઉપર રહો, હિંમતપૂર્વક રહો, એની અસર ચોક્કસ પડે જ. ટોળે ટોળા આવતા હોય તો પણ કશું જ કરી શકતા નથી, પણ જો તમે ભાગ્યા, તમે કૂતરાઓ તો જોયા હશે ને, બે આમ ઝઘડો કરતા હોય બે જોયા હશે ને, કટોકટ આવી જાય, અડધો કલાક સુધી આમ નમ જ ચાલે, પણ જેને પૂંછડી દબાઈ કે પાછો પડ્યો એના પર હુમલો થયો પાક્કું જ. તમારે મજબૂતીપૂર્વક રહેવાનું અને એની સાયકોલોજી સમજવાની. કેટલાક માણસોનું જોઉં છું કે પોતે જ્યાં કામ કરતા એના મોટા ભાગના માણસો એના વિરોધી થઈ જાય, જો એવું થાય તો આપણે નિષ્ફળ છીએ કામ કરવામાં. 2-4 માણસો વિરોધી હોઈ શકે, થઈ પણ શકે, પણ મોટા ભાગના વિરોધી થાય તો કબડ્ડીમાં શું થાય, કબડ્ડી લઈને જો પેલો ઘેરો ઘાલે એના જેવી હાલત તમારી થાય, પછી તમે એમાંથી બચી ના શકો.
એટલે હોશિયારી એ છે કે ઘેરો જ નહીં ખાવા દેવાનો, અને થાય તો જેમ તમારા ટીકાકારો હોય એમ તમારા પ્રશંસકો પણ હોવા જ જોઈએ, અને આ કામ બેલેન્સમાં થવું જોઈએ. તમે જ્યારે તમારો સુપરવાઇઝરી ઇન્સ્પેક્ટર વાળો રોલ છે તો ઇન્સ્પેક્ટરના રોલની સાથે સાથે શિક્ષકોને ગમે બાળકોને ગમે એવો રોલ પણ સાથે સાથે પેરેલલ થવો જોઈએ. મને મારા કલેક્ટરે પહેલી આવે સલાહ આપી, હું બધા દબાણો દૂર કરતો અને એ બધું કરતો બધું કામ, તો મને એમને કહ્યું કે તમે આ બધું કરો એનો વાંધો નહીં, પણ લોકોની અંદર કલ્યાણના કામો કરતા રહે, લોકોને એમ લાગે કે આ સાહેબ છે સાચા છે સારા છે. એક કામ આ એ કરો ને એક કામ આ એ કરો, બેલેન્સ કરવા. એટલે કોઈને એવું ના લાગે કે આ ખાલી બધાને તોડી પાડવા જાય છે. એટલે તમારી પાસે પણ આ જ અપેક્ષા છે, કોઈને કામ પકડાવવું હોય તો પકડાવવા માટેની એક સિસ્ટમ હોય છે. જો પહેલાંથી કહેવામાં આવે તમારે આટલું આટલું કામ કરવાનું છે તો માણસ ઘણીવાર નાસી પાસ થઈ જાય. પણ પહેલાં કે એક મિનિટ આ પેન પકડજો, હવે કે ઢાંકણું ખોલજો, હવે જરાક ચાલકની ચાલો ચેક કરજો, સારું હવે હું બે લીટી બોલવી લખજો, પછી તો માણસને ખબર પડી કે આ હવે આપણને ખાડામાં ઉતારી જાય. પણ એ વખતે શું થાય કે જેટલું કરેલું હોય ને એનો ભાર ચડી જાય. સારું આટલું બધું કર્યું હવે ના પાડીશું તો આ કરેલું માથે પડશે, આ માથે પડશે માથે પડશે એમ છેક સુધી પહોંચાડ. એટલે ઘણા માણસો છોકરું ખુડિયા રાખજો એને ઉછેરવા સુધી લઈ જવાની રમાડવા લીધું હોય કે હું જરાક વોશરૂમમાં જઈને આવું એટલે રાખજો ને, પણ તમારે ખુદનું હોય એટલું એટલું જતન અને પાલન પોષણ આવે. એટલે એવું થતું હોય છે કે તમે જેને અસલામતી કહો છો એ અમારી સલામતી છે. કાયદાની ઘટ છે, આરટીઈ આવે પછી બાળકોનો શિક્ષકને પ્રશ્ન પૂછવાના મૌલિક અધિકારનું રક્ષણ. તમે જુઓ કેટલી સ્કૂલમાં કેટલા બાળકોની તાકાત છે શિક્ષકને પૂછી શકે, પૂછવા જાય શું ફજેતી થાય બધાને ખબર છે. પૂછે શિક્ષક જવાબ ના આવડતો હોય એટલે પછી ગલ્લા તલા માળે એ છોકરા પકડી લે પાછા, એટલે શિક્ષક પ્રશ્ન જ નહીં પૂછવા, કથા જ નહીં. હું એમ કહું છું કે મને અહીંયા સુધી પહોંચાડવામાં જે કોઈનો ફાળો હોય તો બાળકોનો ફાળો છે. બાળકોએ મને પ્રશ્નો પૂછે એટલે હું આટલું બિંદાસ તમને કહું છું, પૂછો એ પૂછો. એ પૂછે એ વખતે ગૂગલે નહોતું તો ખબર, એટલું કહીએ પાછી પ્રામાણિક રીતે સ્વીકાર કરવાનો કે આ પ્રશ્નનો જવાબ મને ખ્યાલ નથી પણ હું શોધીને તમને કહીશ. આટલી તાકાત જે શિક્ષકમાં હોય એ જ આગળ વધી છે. પણ આ તો ગલ્લત, ગણિતની અંદર જવાબ જુદો આવે તો એ ભાઈ ચલો આ લખવા પણ કોઈ બોલે કે સાહેબ સ્વાધ્યાયમાં જવાબ તો જુદો આપ્યો છે, લીટી મારતો એમ જ ભૂલ પડી છે પ્રિન્ટિંગ. પછી વળી પાછો કોઈ શિક્ષક વિદ્યાર્થી કે સાહેબ પાછળ જે જવાબ હોય એ જવાબ લઈ દઉં, શિક્ષક પૂછો હે કે તું ગાઈડ લઈ લાવ, ગાઈડ ઉપર જાય છોકરો એ લાવીએ તે. હવે આમાં શિક્ષક નું શું, અમારે તો શું આપણે અધિકારી તરીકે કે ફટાફટ બોલી ફટ લઈને નીકળી જાય, સાહેબ બહુ અતિ વ્યસ્ત છે કશું નવ એકદમ નવરા દૂબ બેસવાના હોય તો અતિ વ્યસ્ત શિડ્યુલમાં સમય કાઢે. એટલે ભાઈ નોકરીનો સમય છે અતિ વ્યસ્ત છે ના નોકરી ના નોકરી તો કરવી જ પડે દરેકને કરવી. પણ આવા સરકાર બનાવવામાં આવે, આવા ટેગ મારવામાં આવે અને આમ મોટું મોટું આપણે માંડ માંડ લાયા છે, તમે લાયા ને ત્યારે ચંદ્ર ને નીચે પૃથ્વી ઉપર લાયા એટલું અઘરું કામ થઈ ગયું આવે ને, રોલ છે જોબ છે તો આવું થાય. ચાલો કોઈને કઈ પ્રશ્ન આવે પ્રશ્ન ઉભા કરજો દિવસ દરમિયાન, સહેલું કામ છે. ઘણી હજુ આવ્યા હોય હજુ તો તમારે હજુ પ્રવાસનું હજુ કંટાળાટી તમારા શરીરમાં ચાલતી હોય, ઘણા હમણાં હમણાં જ આવ્યા દૂરંતથી રાત જાગીને આવ્યા હોય હજુ સેટ થતા થોડો ટાઈમ લાગે ને, લંબી દૂરી તય કરીને મેં વખત તો લગતા હમણાં બપોર જમશો ત્યાં સુધી સેટ થઈ જશે. સર મિશન મોડ શું કહેવું કે થોડુંક પસંદગીના જિલ્લા આપો ને મજા આવે થોડું. જો ફરવાનો શોખ મને એટલો જ છે, અને તમે જાણવા માટે કીધું કે આપણે આપણી જે ઈચ્છાઓ છે ને એ સરકાર ઉપર બોજો નહીં બનાવો, આપણી ઈચ્છા આપણે પૂરી કરી શકીએ એનો પગાર પણ હોય છે, સગવડ પણ હોય છે, રજા પણ હોય, સમય પણ હોય છે, અનુકૂળતા પણ હોય છે. હું મનોજભાઈ આજે શૂટિંગ કરી રહ્યા છે, હવે મેં નક્કી કર્યું કે ભાઈ આપણે આટલું બધું વખણાય છે બનારસ કાશી વારાણસી તો આપણે જવું જોઈએ.
કશું નિમિત્ત નહીં, કશું જ નહીં. અમે ક્યાંય એવું હોતા નહીં કે ભાઈ ચાલો આ બાજુનો વર્ગ હોય તો આમથી આમ જઈશું. આમાં મજા બરકત ના આવે. કારણ કે સરકારી કામ આ કેવું થાય કે તમે શિક્ષક તરીકે તમારા છોકરાને ભેગા લઈને પ્રવાસ કરો ને, એટલે નિશાળના છોકરા એક બાજુ હોય, તમારી છોકરી એક બાજુ, એ પ્રવાસની એ જુદી ફ્લેવર હોય. અને તમારું છોકરું પાછું તમારું જે માન ને સન્માન મસ્ત મજાનું જાણે ને, ત્યારે બીજા જોતા હોય કે હા આપણી જોડે કેવું બધું કરે છે આ બેન આ સાહેબ અને એમનું છોકરું જોવો કેવું કરે છે. તો અહીંયા અમે નક્કી કર્યું કે બનાસ જો ટિકિટ બુક કરાવી ફ્લાઇટ. પછી અમને થોડી થોડી સુબુદ્ધિ સૂજી કે ભાઈ આમાં આપણે એલટીસી કરી શકે તો આવડે એલટીસી. અમે ત્રણ ચાર દિવસ જઈ આવ્યા. એવી જ ઈચ્છા હવે લેહ લદ્દાખ ની પાછી ઉપડી છે. હવે આ એટલા માટે તમને કહું છું કે તમારે પ્રવાસ કરવો બિલકુલ આનંદની વાત છે, કરવો જ જોઈએ, કરજો જ. સરકારી રીતે થઈ જતું હોય સાહજિક અને કામ પતાવ્યા પછી ફ્રી પડો તો જરૂર કરજો, પણ તમારા પ્રવાસ માટે થઈને પ્રવાસ ઊભો ના કરો. જાઓ ને સાહજિક રીતે થાય એવું ઘણી વાર બને, ક્યાંક જઈએ ને પછી સમય મળે તો શૂટિંગ કરું, ફોટોગ્રાફી કરવા બધું જ કરતો હોઉં છું. એ મારો શોખનો વિષય બરાબર. તમારે ફરવું જવું આ તે બધામાં કેટલું રિસ્ટ્રિક્શન. અને આપણે ત્યાં ઘણી જગ્યાએ સારા સારા સ્થળે પ્રવાસ એટલે મતલબ કાર્યક્રમો રાખે. હું ઘણી વાર ક્ષેત્ર આવ્યો છું કે દિલ્હીમાં ગોવામાં રાખે, અહીં રાખે, ત્યાં રાખે, છત્રીસ બધી બે ચાર જગ્યાએ જવાનું થયું. એવા રાખે સવારથી હાજુને તોડાઈ નાખે એટલે બિહાડી રાખે, પછી ફરેવા જ ના રાખે, પછી શું થાય. એટલે તમે સ્થળને જાણીને ગયા હોય ક્ષેત્ર આવો ફોટો. આવી ક્ષેત્ર પણ એ ખાલી ફરવાની લાલચમાં આટલું લમણે લેવાનું બધું. અને આ કે ફરજિયાત તાલીમ તો હતી, તમે હસ્યો હશે સ્વીકારેલી વરેલી તાલીમ. એટલે તમારે જો સાહજિક રીતે થતું તો કરજો, બાકી આમ પ્રયત્નપૂર્વક કરવા જશો તો મજા નહીં આવે, કારણ કે એમાં તમારું કામ નહીં. બાકી ફરવાનો શોખ છે ને એ તમારો વ્યક્તિગત શોખ, તમારી પાસે રજાય છે, પૈસા છે, કેટલીક વાર ઓછા ખર્ચે પણ પ્રવાસ થઈ શકે છે અને ફરી શકે શાંતિ. એ ઉપરથી એવું થાય કે મનોજભાઈ કે અમે બધા સાથે પ્રવાસમાં હોઈએ એ નાના મોટા કરીએ ત્યારે પણ, તો કોઈ જગ્યાએ કોઈ ડીઓ ડીપીઓને કે કોઈ અધિકારી કર્મચારી બહુ જાણ ના કરો. કેમ કે જાણ કરીને શું થાય, પેલા ડીપીઓ હોય પાછા બીઆરસી ને કે તાકીની ને કે પાછા સીઆરસી ને કે સીઆરસી શિક્ષક ને કે એમ લાઇસન્સ એટલું પૂછડું લાંબુ થાય. તો અમે જેના માટે ગયા એ બાજુમાં રહે, કોઈ ફૂલ આપણે ફોટો પડા, આ કરે ફોટો પડાવે, આયા એની સાબિતીઓ પાછી આપણે જોડે રાખવી. અમને કશું કરવાના દે, સાહેબ નાસ્તો લે, ભાઈ નાસ્તો ચાપડી પણ નથી આવ્યા, તમે એમને રચ્યા પચ્યા રાખો છો ને, અમારું મૂળ કામ બાજુમાં રહી જાય છે. એટલે અમે નક્કી કર્યું કોઈ જાણે આપણે આપણી રીતે જઈ શકીએ છીએ, કોઈ શું ડિસ્ટર્બ કરવા જોઈએ. અને ખબર પડે તો કહેવાનું કે હા ભાઈ આયા તમે રજા દિવસ ડિસ્ટર્બ કરો. આ વ્યવસ્થા દાખલ થાય તો અવ્યવસ્થા ઉભી થાય. એટલે તમે પ્રવાસ જરૂર કરજો પણ પોતાના સ્થિતિ કરજો. અને એમાં બને ત્યાં સુધી એવું કરું કે ઘણી વાર પ્રવાસ તો કરવો, પણ ભાઈઓને એટલે બહેનો ઘરેથી છૂટ આપે કે ના આપે એવા પણ પ્રશ્નો છે જ એમ. અને બહુ પાયાના ગંભીર પ્રશ્નો, એટલે એમાં સાથે જ જવાનું હોય આગ્રહ રાખે. અને છતાં તમારે એકલાને જવું હોય તો એમાં અમારે મનોજભાઈ એક રસ્તો કાઢેલો છે, એ રસ્તો એમની વગર પૂછે જાહેર કરું છું. એમને પરણ કેવું કે કેવું પહેલા સર્વે કરી આવું પછી આપણે જઈશું. એટલે સર્વે પછી થાય કે ના એ થાય પણ એ જવા તો દે જ. એકવાર આવો સર્વે માટે જઈ આવું. અને પછી અમુક દિવસે ને કે હવે આખો બોમ્બ ગોળો ફાટેવો છે તો એકાદ નાનકડો પ્રવાસ કરી અને પાછું ઠારણ કરી નાખો તો તમને પ્રવાસ માટે તમે મુક્ત રહી શકો. બાકી તો બહુ સ્કોપ નથી. અને જ્યાં લોકો પ્રવાસમાં જાય છે ત્યાં પ્રવાસના સ્થળો જોવા કરતા આ સેલ્ફી ને હેલ્પીમાં જ રચ્યા પચ્યા હોય છે. ખોટા જ પાડે, જોવામાં રસ બિલકુલ નહીં, ઉતરીને તરત પહેલું જ કમા. પોતે પાડે સેલ્ફી, બીજાની મદદ દ્વારા ફોટો પડે એને હેલ્પી કહેવાય. બે પ્રકારના ફોટાની કન્ડિશનમાં હોય. હું અમારા હું મનોજભાઈ જઈએ કે બીજા જઈએ ફોટોગ્રાફી કરું વિડીયોગ્રાફી કરું છું, ક્યારે અમે અમને કવર કરતા જ નહીં, એ દ્રશ્યો કવર કરીએ. કારણ કે તમારો ફોટો તમારે છે બહુ બે ચાર જણને ગમતો હશે, બાકી કોઈ ગમતો નથી. પાડશો
તો કોઈને ગરજ પડી હોય એ અને કોઈને ફરજ પડી હોય એ સિવાયના કોઈ આપણે કોઈ ખાસ અરીસામાં જોઈને અનુમાન નહીં કરવું. એટલે બને ત્યાં સુધી બીજાને આગળ કરી એટલે કરશો બધા સાથે. તમે બધા સાથે સાંભળો, ખાસ તો મને તમને એકદમ ફ્રી કરી નાખવા દે. કાલે બધા ફ્રી કરે, આપણે હાજે ફ્રી કરે એટલે એમનો લાભ ઘરે પડ્યો હશે, અહીંયા લાભ આપણે.